દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. શીયરિંગ સ્ટ્રેસ લંબાઈમાં થતા વધારા માટે આપણે એના આરસીપી બળ લગાવતો અને એનો વિરોધ કરતો બળ પડતો, જેને આપણે પ્રધાન પ્રતિબળ કહેતા હતા. કદ પ્રતિબળમાં આપણે દરેક સપાટી પર લગાવ્યું હતું. અહીંયા આપણે કોઈ ચોક્કસ સપાટી પર લગાવીએ પણ એ બળ કેવું હશે? ટેન્જન્શિયલ, સ્પર્શકની દિશામાં. તો યાદ રાખીશું, જો બળ પદાર્થ પર લગાવવામાં આવે એ બળ પદાર્થના માં આકાર વિકૃતિ ઉત્પન્ન કરે. યાદ રાખીશું, પદાર્થ પર બળ લગાવતા પદાર્થમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થાય. તો આ બળ નો વિરોધ પણ કરતો એક બળ લાગશે, લાગે ને? એનો પણ અપોઝ કરતો એક બળ લાગે છે, મતલબ એનો પણ રિસ્ટોરેશન ફોર્સ હોય છે. તો આ બળનો વિરોધ કરતા બળને આકાર પ્રતિબળ, શીયરિંગ સ્ટ્રેસ કહે છે. ઓકે, તો આકાર પ્રતિબળને આપણે કઈ રીતે લખીશું? આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળમાં યાદ રાખીશું, આપણે પ્રતિબળ નો તો એની એ જ વ્યાખ્યા છે, ઉપર બળ, પણ અહીંયા બળ કેવો હશે? તો આકાર વિકૃતિ ઉત્પન્ન કરવા માટે કેવું બળ લાગે છે? સ્પર્શકની દિશામાં, બરાબર, સ્ટ્રેસ લાગે છે. મારી પાસે આ પદાર્થ છે તો પદાર્થમાં આકાર વિકૃતિ ઉત્પન્ન કરવી છે, તો અહીંયા લાગતો બળ કેવો હશે? એના સ્પર્શકની દિશામાં, બરાબર. તો સ્પર્શકની દિશામાં જે લાગતો બળ હોય એ બળનો વિરોધ, અહીંયા સ્પર્શકની દિશામાં હું બળ લગાવું તો એના કારણે એનો આકાર શું થાય છે? બદલાય છે. તો આકાર હવે હું એને છોડી દઈશ તો એ શું થશે? પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. તો એ આકાર જે બદલાય છે એનો વિરોધ કરતો જે પ્રતિબળ છે એ પ્રતિબળને આપણે કેવો પ્રતિબળ કહીશું? આકાર પ્રતિબળ. ઓકે, શીયરિંગ સ્ટ્રેસ. તો શીયરિંગ સ્ટ્રેસ ને આપણે આ પ્રમાણે લખીએ, ઉપરની તરફ જે બળ છે એ બળને આપણે શું લખીશું? સ્પર્શીય પ્રતિબળ, ટેન્જેન્શિયલ ફોર્સ, અને નીચે ક્ષેત્રફળ. પ્રતિબળની વ્યાખ્યામાં તો ક્ષેત્રફળ તો આવે જ છે, બરાબર. તો આ સ્પર્શીય પ્રતિબળને આપણે શું લખીશું? ટેન્જેન્શિયલ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. તો આ થશે આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળને સિગ્મા એસ, શીયરિંગ સ્ટ્રેસ. ઉદાહરણ તરીકે લઈએ, માની લો કે સળિયો છે, સળિયા પર એક એના આ આડછેદ પર એક બળ એવી રીતે લાગે છે કે જે સમાંતર પણ નથી અને શિરોલંબ પણ નથી. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પર ધારો કે એક એફ બળ લાગે છે. આ એક બળ સમાંતર પણ નથી અને શિરોલંબ પણ નથી. તો સમાંતર ન હોય ને શિરોલંબ ન હોય એને શું કરીશું? આપણે કોમ્પોનન્ટ મેળવીશું ને. તો કોમ્પોનન્ટ આપણે આ જે પોઈન્ટ પર બળ લાગે છે તે યામ પદ્ધતિની કલ્પના કરી લઈએ. તો યામ પદ્ધતિમાં ધારો કે આ એક્સ દિશામાં એનો જે કોમ્પોનન્ટ છે જે થીટા ખૂણો બનાવે છે, તો એક્સ દિશામાં આ કોમ્પોનન્ટને આપણે શું કહીશું? એફ કોસ થીટા. ને એ જ રીતે વાય દિશામાં એનો જે કોમ્પોનન્ટ છે આ કોમ્પોનન્ટને આપણે શું લખીશું? એફ સાઈન. ઓકે, તો તમે સમજી શકો છો કે આ જે આડછેદ છે આ આડછેદને સ્પર્શકની દિશામાં કયું બળ લાગે છે? બોલો, ટેન્જેન્શિયલ ફોર્સ કયું આડછેદમાં? એફ કોસ થીટા હશે કે એફ સાઈન થીટા હશે? એફ સાઈન થીટા, કારણ કે એફ સાઈન થીટા કેવી દિશામાં છે? સ્પર્શકની દિશામાં. આ હોરિઝોન્ટલ છે, લંબ છે, બરાબર. તો આ છે સ્પર્શકની દિશામાં છે. તો અહીંયા આગળ એફ સાઈન થીટા એ સ્પર્શીય બળ છે. તો આ સ્પર્શીય બળ એ આકાર પ્રતિબળ, એના વિરોધમાં જે બળ ઉત્પન્ન થાય છે એ બળને આપણે શું કહીશું? આકાર પ્રતિબળ.
અને આકાર બદલવા માટે પણ આ જવાબદાર છે. આકાર વિકૃતિ માટે કયો બળ જવાબદાર છે? સ્પર્શીય પ્રતિબળ. દાખલા તરીકે મારી પાસે આ પદાર્થ છે, પદાર્થ પર આ દિશામાં ફોર્સ લાગે છે. હવે આ દિશામાં ફોર્સ લાગશે એટલે તમે એના બે કોમ્પોનન્ટ લેશો. કયા કયા? એક એનો આ દિશાનો કોમ્પોનન્ટ લેશો અને એક એનો આ દિશાનો કોમ્પોનન્ટ લેશો. તો આ દિશાનો કોમ્પોનન્ટ છે એ આ સપાટીને કેવો હશે? સ્પર્શકની દિશા. અને આનો આ દિશાનો કોમ્પોનન્ટ હશે લંબ દિશામાં હશે. તો એનો અર્થ એવો થયો કે એફ સાઈન થીટા છે એ આકાર પ્રતિબળ ઉત્પન્ન કરે છે, એના કારણે આની તરફ પ્રધાન પ્રતિબળ, કારણ કે લંબાઈમાં પણ વધારો થાય. તો આ વસ્તુને જયારે ખેંચીએ ત્યારે બે પ્રકારનો આ દિશામાં બળ લાગે. નોંધ શું થયો કે એ આમ ઉપરની તરફ પણ એક બળ લાગશે અને સાઈડમાં પણ બળ લાગશે. તો ઘણી વખત બે પ્રકારના પ્રતિબળ એક સાથે પણ એક પદાર્થ પર લાગી શકે. અહીંયા આ એફ કોસ થીટાની વિરોધ કરતું પ્રતિબળ હશે એને આપણે પ્રધાન પ્રતિબળ કહીશું. એફ સાઈન થીટા નો વિરોધ કરતું પ્રતિબળ હશે એને આપણે શું કહીશું? આકાર પ્રતિબળ. ઓકે, ધારો કે આ સળિયો છે, સળિયાના આડછેદને લંબ ન હોય તેવો બોલ કેવ છે? એફ છે. આ એફના બે ઘટકો વિચારી શકાય. એક કયો? એફ સાઈન થીટા, જે આપેલી સપાટીની કેવો છે? સમાંતર. અને બીજો કયો છે? એફ કોસ થીટા. એફ કોસ થીટા આપેલી સપાટીની કેવો છે? લંબ છે. હવે બંનેની અસર હેઠળ શું થશે? તો કે એફ કોસ થીટાની અસર હેઠળ એની લંબાઈમાં વધારો થાય. વધારો થાય એટલે પ્રધાન વિકૃતિ ઉત્પન્ન થાય, એનો વિરોધ કરતો બળ એ પ્રધાન પ્રતિબળ લાગે. અને એફ સાઈન થીટાની અસર હેઠળ પદાર્થના કદ પદાર્થના આકારમાં ફેરફાર થશે. અહીંયા કદ નહીં પણ આકારમાં ફેરફાર થશે. આકારમાં ફેરફાર થાય છે. હવે આકારમાં ફેરફાર થાય એટલે એ બળનો પ્રતિકાર કરતો પુનઃસ્થાપન બળ તો લાગશે. આ બળ એટલે જ આકાર પ્રતિબળ છે. હવે અહીંયા કોઈ પણ પ્રકારનું બળ લાગે એનો વિરોધ કરતો બળ તો પદાર્થમાં ઉત્પન્ન થાય. આપણે અહીંયા વાત સમજીએ કે માની લઈએ કે બે બળ એક સાથે, એક બળ લાગે છે એના બે કોમ્પોનન્ટ લીધા, મતલબ આ પોઈન્ટ પર હવે આ બે બળ લાગે છે. તો આ બળનો વિરોધ કરતો બળ એનો અર્થ એવો થયો કે એફ સાઈન થીટા નો વિરોધ કરતું જે બળ છે આ દિશામાં લાગે છે, જેને આપણે કેવું બળ કહીશું? આકાર પ્રતિબળ. ને એ જ રીતે આ એફ કોસ થીટા નો વિરોધ કરતો બળ લાગે છે જેને આપણે શું કહીશું? પ્રધાન પ્રતિબળ. તો એની પાછી અસર હેઠળ એના એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં એક બળ લાગશે જે મૂળ બળનો વિરોધ કરતો પરિણામી બળ હશે. તો આ જે બે બળ એક સાથે લાગે છે એનો વિરોધ કરતા બે બળ હશે, પરિણામે જે ઓરિજિનલ ફોર્સ લાગે છે એનો વિરોધ કરતો ફોર્સ અહીંયા ઉત્પન્ન થશે, જેને આપણે મૂળ પ્રતિબળ કહીશું, જે એના આ પોઈન્ટને બિલકુલ એક્ઝેક્ટ વિરોધ